અમરેલીમાં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા ભારતના આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીમાં કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા ભારતના આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન આયોજનનું કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઇફકો એનએસયુઆઈ ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલો હતો. કૃભકો સ્ટેટ માર્કેટિંગ મેનેજર કાછડિયાએ કૃભકો દ્વારા ચાલતી સહકારી કામગીરીની માહિતી આપી હતી, તેમજ કૃભકો ઉત્પાદિત યુરિયા, ડીએપી, એનપીકે, સેન્દ્રીય ખાતર, બાયો ફર્ટિલાઇઝર, કપાસ બિયાણ, ઝીંક સિલેક્ટ વિશેની સવિસ્તારથી માહિતી આપેલી હતી, તેમજ રાસાયણિક ખાતરો વપરાશ ઘટાડીને સેન્દ્રીય ખાતરને બાયો ફર્ટિલાઇઝર વાપરવા માટેની ભલામણ કરી હતી, તેમજ જમીન ચકાસણી કરીને જ ખાતર વાપરવા માટેની ભલામણ પણ કરવામાં આવી હતી. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ દ્વારા ખેડૂત ભાઈઓને અમર ડેરી દ્વારા ચાલતી ખેડૂત લક્ષી કામગીરી સમજાવેલી, તેમજ ખેતી સાથે પશુપાલનનું મહત્વ સમજાવેલું, તેમજ રાસાયણિક ખાતર સમજણપૂર્વક વાપરવા માટેની ભલામણ પણ કરેલી હતી, તેમજ દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન મુજબ પશુપાલક ભાઈઓએ આવકમાં વધારો થાય તે હેતુ સાથે અમર ડેરી કામગીરી કરી રહી છે. સાંસદ નારદભાઈ કાછડિયાએ ખેડૂત ભાઈઓને આવકમાં વધારો કરવા માટે ખેત ઉત્પાદનને મૂલ્યવૃદ્ધિ કરવા માટે માર્ગદર્શન આપેલું હતું. ખેતીમાં જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજના વિશે ખેડૂત ભાઈને વાકેફ કરવામાં આવેલા હતા, તેમજ રાસાયણિક ખાતરોનો વપરાશ યોગ્ય પ્રમાણમાં કરવા માટેની પણ ભલામણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ અને એનએસયુઆઈના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા રાસાયણિક ખાતરની સબસિડી વિશે માહિતગાર કરેલ અને સહકારી સંસ્થા દ્વારા જરૂરિયાત મુજબ ખાતર આપવામાં આવે છે, તેમજ સહકારી સમૃદ્ધિ, ખેડૂત ભાઈઓને વધારેમાં વધારે ફાયદો થાય તે માટે દેશની દરેક સહકારી સંસ્થા કામ કરી રહી છે, તેમજ કૃભકો ઉત્પાદિત જૈવિક ખાતર અને સેન્દ્રીય ખાતર સજીવ ખેતીના અભિગમ સાથે ચર્ચા પણ કરેલી. અંતમાં આભારવિધિ કેતનભાઈ વેગડાએ કરેલી હતી અને મોટી સંખ્યામાં સહકારી અગ્રણીઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવેલું, તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન એરિયા મેનેજર ઘેટિયા અને કેતનભાઈ વેગડા દ્વારા કરવામાં આવેલું હતું. એનએસયુઆઈના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને બધા સહકારી આગેવાનો અને તાલુકામાંથી આવેલા પ્રમુખ ભાઈ સાવલિયા, સહકારી આગેવાન કૌશિકભાઈ વેકરિયા, અમર ડેરીના ઉપપ્રમુખ મુકેશભાઈ સંઘાણી, જિલ્લા સહકારી બેંકના ઉપપ્રમુખ અરૂણભાઈ પટેલ, અમરેલી જિલ્લા સહકારી સંઘના પ્રમુખ મનીષભાઈ સંઘાણી, સહકારી મહિલા આગેવાન ભાવનાબેન ગોંડલિયા, ડેરીના મેનેજિંગ ડિરેક્ટર પટેલભાઈ, સહકારી આગેવાન રાજેશભાઈ માંગરોળિયા, ઘનશ્યામભાઈ ત્રાપસિયા, મેહુલભાઈ ધોરાજીયા, કૃપાભાઈ ટેસ્ટ માર્કેટિંગ મેનેજર કાછડિયા, એરિયા મેનેજર ઘેટિયા, નાયબ ખેતી નિયામક ભાવેશભાઈ પીપળિયા અને એગ્રોમિસ્ટ પિનાક ગુજકો માસોલ લાયઝન ભરતભાઈ અને કિકાણીના, તેમજ કૃભકો પ્રતિનિધિ કેતનભાઈ અને મેડુભાઈ અને અમરેલી તાલુકાના પ્રમુખ મંત્રી અને ખેડૂત ભાઈઓ પણ હાજર રહેલા હતા. મારો પરિચય આપ્યા પ્રમાણે હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આપણે કેરિયા રોડ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, જ્યાંથી હું અત્રે ઉપસ્થિત છું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વિશે થોડો તમને પરિચય આપું તો, અમારું જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નામ સાંભળ્યું છે ને, કદાચ મુલાકાત લીધી હશે તમે તો. અમારી જે યુનિવર્સિટી છે જૂનાગઢ ખાતેની, એનું જ કેન્દ્ર છે અને ખાસ ખેડૂતો માટે. અને અમારું જે મુખ્ય કામ છે વિસ્તરણનું, એટલે કે યુનિવર્સિટી ખાતે જે નવા કઈ સંશોધનો થાય એ ખેડૂતના ખેતર સુધી કઈ રીતે પહોંચે અને કઈ રીતે માહિતી મળે એવી વિસ્તરણની કામગીરી અમે કરીએ છીએ. અમારે પણ ત્યાં 20 હેક્ટર જમીન છે, અલગ અલગ પાકોનું છે વાવેતર કરીએ છીએ, સાથે ખેડૂતોને તાલીમ પણ આપીએ છીએ. નવા નવા જે બિયારણો હોય, નવી નવી જે જાતો આવે છે મગફળીમાં છે, કપાસમાં છે, બીજા પાકોની અંદર, તો એના ડેમોન્સ્ટ્રેશન પણ ખેડૂતના ખેતર ઉપર કરાવીએ છીએ. એ જે તે જાત. મારું નામ પ્રાગજીભાઈ કાછડિયા, સિનિયર સ્ટેટ માર્કેટિંગ મેનેજર ક્રિપકો ગુજરાત. આજનો જે અમારો પાક પરિસંવાદ યોજવામાં આવેલો છે એનો મુખ્ય ઉદ્દેશ, ખાસ તો રાસાયણિક ખાતરો આજે જે આપણે ખૂબ મોંઘા ભારત સરકારને પડતર રૂપે થાય છે, તો રાસાયણિક ખાતરનો કઈ રીતે સમતોલ વપરાશ કરવો, કઈ રીતે વધારેમાં વધારે જે ખાતર વાપરવું છે છોડને મળે એ માટે આપણે પ્રયત્નો કરવા, તો એની સાચી રીત કઈ રીતે વાપરવી એનો પણ અમારો થોડો ઉદ્દેશ છે. વત્તા ખાસ કરીને આપણા આ વિસ્તારમાં જે કપાસનો પાક થાય છે, તો કપાસના પાકમાં રાસાયણિક ખાતરો કઈ રીતે વાપરવા, જંતુનાશક દવાનો વપરાશ કઈ રીતે ઘટાડવો, અને જંતુનાશક દવા ઘટાડીને પણ આપણે વધારે ઉત્પાદન કેવું મેળવવું, એના માટેનો ખાસ આજે અમારો વિષય છે. એના માટે અમારા ખાસ કરીને જે રિસર્ચ સાયન્ટિસ્ટ છે કપાસ માટેના, એમને બી અમે બોલાવેલા છે કે જેથી કરીને કપાસની અંદર સંકલિત કીટક નિયંત્રણ વ્યવસ્થા અને સંકલિત પોષણ વ્યવસ્થા, કે જેમાં આપણે ખાલી એકલા રાસાયણિક ખાતરને બદલે દેશી ખાતર, રાસાયણિક ખાતર જરૂરિયાત મુજબ
માટીનું પૃથ્થકરણ કર્યા પછી જેટલા તત્વો ખૂટતા હોય એ તત્વો આધારિત આપણે ખાતરોની કઈ રીતે ભલામણ કરવી તે વત્તા બાયો ફર્ટિલાઇઝર જૈવિક ખાતરનો ખેતીમાં શું રોલ છે એની પણ અમારે માહિતી આપવાની છે કે જૈવિક ખાતર ના હોય બેક્ટેરિયા જમીનમાં ના હોય તો શું થાય બેક્ટેરિયા વગેરે આપણે રાસાયણિક ખાતર કે દેશી ખાતર જે કંઈ જમીનમાં પડેલું છે પણ એમાંથી તત્વો છૂટા પાડીને જો છોડને મેળવવા હોય તો એમાં આ બેક્ટેરિયાનો સૌથી મોટો રોલ છે ક્રિપકો પણ આ બેક્ટેરિયાનું ઉત્પાદન કરે છે દર વર્ષે 10 લાખ લીટર બાયો ફર્ટિલાઇઝરની જે બોટલો છે 1 લીટરવાળી એ અમે ભારતની અંદર વેચાણ કરીએ છીએ ઉત્પાદન કરીએ છીએ આ સિવાય મોદી સાહેબની જે સ્વચ્છ ભારત અભિયાનની યોજના છે એ અંતર્ગત ભારતભરમાં જે મોટી મોટી કોર્પોરેશન છે બોમ્બે હોય ગુજરાતની અંદર અમદાવાદ સુરત બરોડા છે એ ઘેર ઘેર ડોર ટુ ડોર જે કચરો ઉઘરાવીને એનું સિટી કમ્પોસ્ટ બનાવવામાં આવે છે અને એ જે સિટી કમ્પોસ્ટનું વેચાણ પણ ક્રિપકો ગુજરાતની અંદર કરે છે ભારતભરની અંદર પણ આવું સિટી કમ્પોસ્ટ ટોટલ 1 લાખ ટન ક્રિપકો દ્વારા થાય છે અને આ 1 લાખ ટન જે ખેડૂતો ખરીદે છે એમને કારણે જમીનની હેલ્થ પણ જળવાય છે જમીનની તંદુરસ્તી વધે છે અને દેશી ખાતર જે આપણે અત્યારે ઢોરોની સંખ્યા ઓછી છે એટલે નથી મળતું તો એના વિકલ્પ રૂપે અમે આમની ભલામણ કરીએ છીએ અને વિતરણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે ક્રિપકો વિતરણ કરે છે.